તાજેતરમાં અમદાવાદથી મળતી માહિતી મુજબ અમદાવાદના સારંગપુર વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ અને બંધના એલાનને પગલે કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। આ વિશેની સમગ્ર માહિતી આપવા માટે અત્યારે અમારા સંવાદદાતા રવિ રાઠોડ અત્યારે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, અમને જણાવો સમગ્ર માહિતી। ચોક્કસથી આપને જણાવી દઉં કે જે પ્રમાણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિની સમગ્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં જયારે ઉજવણી થઈ રહી છે ત્યારે દલિત સમાજ દ્વારા જે પ્રમાણે 14 એપ્રિલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ ધારાસભ્ય કે ભાજપ તરફથી કોઈ પણ વ્યક્તિઓને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલા ચઢાવવામાં આવશે નહીં અને જો તેઓ ચઢાવશે તો તેમને ચઢાવવા દેવામાં આવશે નહીં। આવી ત્યારે તેમની રજૂઆત હતી અને બંધના એલાનની વાત હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે આપણો ફાટી નીકળે અને ઘર્ષણ થાય તેવી સ્થિતિ હતી। મહત્વની વાત કે બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિ છે તે સમયે મોટી સંખ્યામાં સારંગપુર ખાતે અલગ અલગ સંગઠનો દ્વારા ઢોલ નગારા સાથે પોતાના સંગઠનો સાથે બાબા સાહેબ આંબેડકરની જય જયકાર કરીને સૂત્ર ઉચ્ચાર સાથે અહીંયા પહોંચીને સારંગપુર વિસ્તારમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર ચઢાવવાનું કાર્યવાહી અત્યારે ચાલુ છે। મહત્વની વાત છે જયારે આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીંયા સંગઠનોના વ્યક્તિઓ અહીંયા ઉમટી પડી રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ હોય, SRPF હોય, રેપિડ એક્શન ફોર્સ હોય, પોલીસ હોય, સ્થાનિક પોલીસ, આજુબાજુની પોલીસોને પણ અહીંયા ખડકી દેવામાં આવી છે। લગભગ અત્યારની જો વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી 1500 થી 2000 પોલીસ અહીંયા ખડે પગે ઉભી છે જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના કદાચ બની જાય તો સમગ્ર સ્થિતિ થાળે પાડી શકાય, સમગ્ર સ્થિતિને વ્યવસ્થિત કરી શકાય તે માટે ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ SAP DCP લેવલના અધિકારીઓથી લઈને નીચલા લેવલ સુધીના તમામ અધિકારીઓની બાજ વગર ચાપતી નજર અહીંયા રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને અનિચ્છનીય ઘટના કોઈ બને નહીં તેના માટે પૂરતી કાળજી પણ લેવામાં આવી રહી છે। તમને ફરીવાર જણાવી દઈએ કે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સારંગપુર વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવવા અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ પોતાના સંગઠનો સાથે પહોંચે અને જય ભીમના નારા સાથે અને સૂત્રોચ્ચાર સાથે આખું સારંગપુર ગજવી નાખ્યું છે। તમને ફરીવાર જણાવી દઈએ કે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ અને બંધના એલાનને પગલે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। જ્યારે સારંગપુર વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવવા અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ પોતાના સંગઠનો સાથે પહોંચ્યા અને જય ભીમના નારા સાથે અને સૂત્રોચ્ચાર સાથે આખું સારંગપુર ગજવી નાખ્યું છે। ભાજપના મંત્રીઓ, કોર્પોરેટર અને અમદાવાદના તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સારંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા પહોંચ્યા હતા। તમને ફરીવાર જણાવી દઈએ કે ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સારંગપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। ડોક્ટર બાબા સાહેબની જન્મજયંતિ અને બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। તમને ફરીવાર જણાવી દઈએ કે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ અને બંધના એલાનને પગલે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। તદુપરાંત સારંગપુર વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવવા અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ પોતાના સંગઠનો સાથે પહોંચ્યા અને જય ભીમના નારાઓ અને સૂત્રોચ્ચાર સાથે સારંગપુર ગુંજાવ્યું હતું। સાથે સાથે સારંગપુર 4 રસ્તા સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। ભાજપના મંત્રીઓ, કોર્પોરેટર અને અમદાવાદના તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સારંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા પહોંચ્યા છે। Yeah,